नमस्ते विद्यार्थी मित्रों, तो आपने धोरण 11 ની અંદર ચેપ્ટર 1 ચાલુ કરી દીધેલો છે। તો ચેપ્ટર 1 ની અંદર સજીવ વિશ્વ અને લેક્ચર 1 ની અંદર આપણે એની અંદર સજીવ એટલે શું, એના કેરેક્ટર કયા કયા હોય એની ચર્ચા કરી હતી। તો આજે હવે આપણે કે સજીવના જે લક્ષણો હોય એ એક પછી એક ક્રમશઃ વિસ્તારપૂર્વક ભણીશું। તો અહીંયા મેં લખેલા છે કે થોડા જ લખેલા છે અહીંયા કે સજીવના લક્ષણો કયા કયા હોઈ શકે। તો એનસીઆરટી જે સિલેબસ છે એની અંદર જે આપેલા છે આપણે ચર્ચા કરીએ છીએ। તો એની અંદર પહેલું જે લક્ષણ છે કદ અને આકાર, તો આપણે શરૂઆત કરીએ લક્ષણોને એની અંદર નંબર 1 કદ અને આકાર। તો દરેક જે સજીવ હોય એ દરેક સજીવ ખાસ શરૂઆતના સમય નહીં પરંતુ પુખ્ત અવસ્થાએ, આ એક ટોપિક થોડો સમજવાની બાબત છે કે પુખ્ત અવસ્થાએ એ પોતાનું ચોક્કસ કદ અને આકાર પ્રાપ્ત કરે છે। ધારો કે એક ઉદાહરણ લઈ લઈએ કે કદના સંદર્ભમાં લઈએ તો કે એક કોષીય સજીવ, તો એક કોષીય જે સજીવો છે કદમાં કેવા હોય તો આપણે સીધી ખબર પડી જાય કે એક કોષીય સજીવો એક કદમાં ખૂબ જ નાના હોય। તો એની આપણે સંદર્ભમાં બીજો ટોપિક સમજીએ કે બહુકોષીય સજીવ, બહુકોષીય સજીવો તો એક કોષીય સજીવ કરતાં કદમાં કેવા હોય નાના હોય। તો આપણને પહેલો જ આપણે એક આ ટોપિક ખ્યાલ આવી જાય કે જે દરેક સજીવ હોય દરેક પ્રજાતિના જે સજીવો એ દરેક જે પ્રજાતિના સજીવોના પુખ્ત અવસ્થાએ ચોક્કસ પ્રમાણની અંદર કદ હોય અને ચોક્કસ આકાર ધરાવતા હોય। તો આ વાત થઈ પહેલું જે કેરેક્ટર છે કદ અને આકાર વિશેનું। હવે જો બીજું જે લક્ષણ છે એ આયોજન, ઓર્ગેનાઇઝેશન। બુકની અંદર આપેલું છે દૈહિક આયોજન, બુકની અંદર શબ્દ આપેલો છે દૈહિક આયોજન, આપણે શબ્દ અહીંયા ફક્ત લીધો છે આયોજન। જૂના સિલેબસની અંદર એના માટે શબ્દ આપ્યો સંગઠન સમૂહ। તો આપણે ક્રમશઃ જોઈએ કે આપણે સજીવનો અભ્યાસ કરીએ છીએ પણ સજીવની ઉત્પત્તિ શામાંથી થઈ છે, તો આપણે ખાલી એક જ ઉદાહરણ લઈને સમજીએ કે જ્યારે લિંગી પ્રજનનની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે એક કોષ જે આપણે જેને કહીએ ફલિતાંડ, એક કોષ જેને કે આપણે કહીએ છીએ ફલિતાંડ, એ ફલિતાંડથી સમગ્ર સજીવની નિર્માણની શરૂઆત થઈ જાય। કે એક કોષ જે ફલિતાંડ તરીકે ઓળખાય છે લિંગી પ્રજનન અંતે નિર્માણમાં, એક કોષ જેને આપણે ફલિતાંડ અથવા તો યુગ્મ રસ કહીએ, તો એ ફલિતાંડથી સજીવના નિર્માણની શરૂઆત થઈ જાય એ એક કોષ। તો એની અંદર ક્રમશઃ શું થશે કોષ વિભાજન, એક કોષમાંથી કેટલા કોષો બનશે અનેક કોષો બનશે, કોષોનો સમૂહ બનશે અથવા તો અનેક કોષોનું નિર્માણ થાય। હવે એ કોષો શાનું નિર્માણ કરશે તો આપણે સમજી ગયેલા છે આગળના ધોરણોની અંદર કોષો ભેગા મળી શું બનાવતા હોય, તો કોષો ભેગા મળી બનાવતા હોય પેશી, પેશી ભેગી મળી શું બનાવતી હોય તો અંગ બનાવતા હોય, જુદા જુદા અંગો ભેગા મળી અંગતંત્રની રચના થતી હોય અને એ અંગતંત્રમાંથી નવા સજીવનું શું થશે નિર્માણ થશે। તો તમે જો અહીંયા એક જ કોષ ફલિતાંડથી શરૂઆત કરી નવા સજીવનું નિર્માણ થઈ ગયું, તો અહીંયા તમે જોશો તો ઓર્ગેનિઝમ્સ, તો નવા સજીવનું નિર્માણ થાય તો પણ પરંતુ આગળ તમે જુઓ કે ધીમે ધીમે કોષોના આયોજનથી બનતું હોય, કોષોના સમૂહથી બનતું હોય, એક કોષ હતો કોષ વિભાજનથી અનેક કોષોનું નિર્માણ થયું, એ કોષો ભેગા મળી ચોક્કસ કાર્યને અનુલક્ષીને જુદા જુદા જૂથોની અંદર વહેંચણ શું બની જાય છે પેશી બનશે, પેશી ભેગી મળી કાર્યને અનુલક્ષીને વહેંચણી થઈ જાય પછી અંગનું નિર્માણ થાય, અંગતંત્ર બનશે અને છેલ્લે એક સજીવનું નિર્માણ થશે। તો તમે જોશો તો દરેક તબક્કે એક આયોજન જોવા મળે અને તમે જો દૈહિક આયોજન એટલે સજીવનું નિર્માણ થાય પરંતુ પ્રોપર એક એરેન્જમેન્ટના કારણે થાય, તો આખી ક્રમશઃ જે પ્રક્રિયા જેને આપણે આયોજન ઓર્ગેનિઝમ સોરી ઓર્ગેનાઇઝેશન કહીએ, ઓર્ગેનાઇઝેશન ઉપરથી શબ્દ કયો હોય તમે જો ઓર્ગેનિઝમ સજીવ, તો આયોજનના આધારે અથવા તો એક ઓર્ગેનિઝમ એ શામાંથી શબ્દ આવ્યો, તો એક દૈહિક આયોજન જેને આપણે કહીએ ઓર્ગેનાઇઝેશન, ઓર્ગેનાઇઝેશન ઉપરથી શબ્દ શું આવ્યો
ऑर्गेनिज्म। तो तमे जो के दैहिक आयोजन अथवा तो दैहिक कोषो भेगा मळी सजीव निर्माण केवी रीते थाय तो आपणे सरळ बाबतथी समजी गया। एक कोष नी अंदर समग्र आयोजन ना अंते सजीवनु निर्माण थाय जेने आपणे शुं कहीशुं ऑर्गेनाइजेशन अथवा तो आयोजन कहीशुं। जे बुकनी अंदर आपणे शब्द कयो आपेलो छे दैहिक आयोजन। आ एकदम बे सरळ टॉपिक हता। तमे जो कद ने आकार ए पण आपणे ख्याल आहे पुख्त अवस्थाए दरेक सजीव चौक्कस कद अने चौक्कस आकार प्राप्त करशे। बीजा नंबर नी अंदर आयोजन दैहिक आयोजन केवी रीते थाय देहनु निर्माण केवी रीते थाय सजीवनु निर्माण केवी रीते थाय तो पण आपणे ख्याल आहे के एक कोषथी शरूआत थई सजीवनु निर्माण थई गयुं। बीजी बाबत ध्यानमां राखवानी ए छे के ऑर्गेनाइजेशन कोनी शब्द कयो आવ્યો છે ऑर्गेनिज्म अथवा तो सजीव। બે નાના નાના સરળ ટોપિક હતા આપણને ખ્યાલ આવી ગયો। ચલો એના પછી ખૂબ જ અગત્યનો જે ટોપિક છે વૃદ્ધિ જેને આપણે ગ્રોથ તરીકે ઓળખીએ તો આપણે વૃદ્ધિનો ટોપિક જોઈશું। ચલો હવે મિત્રો જોઈએ વૃદ્ધિ। વૃદ્ધિનો એક સાદો મિનિંગ શું થાય આપણે જો શબ્દના મિનિંગ ઉપરથી આગળ વધીશું તો સરળતાથી યાદ રહેશે કે ચલો ભાઈ વૃદ્ધિ એનો મિનિંગ થાય વધવું। વૃદ્ધિનો એકદમ સાદો મિનિંગ શું થાય વૃદ્ધિ એટલે વધવું। પણ અહીં આપણે કોની ચર્ચા થઈ રહી છે સજીવો। સજીવો શ્યામો વધશે તો અહીંયા અત્યારે હાલ વૃદ્ધિનો જે સંદર્ભ છે સજીવના કદને આધારે તો સજીવના કદમાં વધવું એને આપણે શું કહીએ છીએ વૃદ્ધિ। એકદમ સિમ્પલ ડેફિનેશન છે એની વૃદ્ધિ એટલે શું। પહેલો તો એનો પ્રોપર મિનિંગ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વૃદ્ધિ એટલે વધવું। પણ અહીંયા કોની ચર્ચા ચાલે છે સજીવોની। તો વૃદ્ધિનો મિનિંગ એવો થાય કે સજીવના કદમાં થતા વધારાને વૃદ્ધિ કહે છે। કેવી રીતે વધારો થાય આપણે પછી જોઈએ। તો એની સિમ્પલ ડેફિનેશન આપણે લખી દઈએ કે વૃદ્ધિ એટલે શું તો વૃદ્ધિ એટલે સજીવના સજીવના કદમાં થતો વધારો। તો એક સિમ્પલ ડેફિનેશન આપણને ખ્યાલ આવે છે કે વૃદ્ધિ એટલે શું સજીવના કદમાં થતો વધારો। પ્રશ્ન એ થાય કે હવે એ સજીવના કદમાં વધારો કેવી રીતે થાય। ચલો એના માટે આપણે થોડા પાછળ જતા રહીએ ઓર્ગેનાઇઝેશનની અંદર। ચલો કોષોનું નિર્માણ કેવી રીતે થાય આગળના આઠમા ચેપ્ટરની અંદર આપણે ભણીશું કે એની અંદર જુદી જુદી અંગિકાઓ હોય તો અંગિકાઓ ભેગી મળી શું બનાવશે તો આપણે કે કોષ। તો એક કોષનું જે નિર્માણ થાય આપણે ફલિતાંતથી શરૂઆત કરી હતી તો ફલિતાંતથી આપણે જે શરૂઆત કરી હતી એ એક જ કોષ હતો। ફલિતાંતથી શરૂઆત કરી હતી કે આપણે એક જ ઉદાહરણ સમજીશું તો સરળતાથી ખ્યાલ આવી જાય કે ફલિતાંત એ એક જ કોષ। પણ સજીવ જે બહુકોષીય સજીવ હોય એની અંદર એક કોષ નથી હોતો એની અંદર અનેક કોષો હોય। તો એની અંદર એક આપણને બાબત કમ્પ્લીટ હોવી જોઈએ કે ફલિતાંડમાંથી સજીવનું નિર્માણ થાય બહુકોષીય સજીવનું નિર્માણ થાય તો ત્યાં કોષોની સંખ્યા વધુ છે। તો હવે એક બાબત આપણને ક્લિયર થઈ જાય કે ફલિતાંડ એક જે કોષ એમાંથી અનેક કોષોનું નિર્માણ થતું હશે તો એના માટે જવાબદાર કઈ પ્રક્રિયા હશે તો એના માટે જવાબદાર પ્રક્રિયા છે કોષ વિભાજન। કઈ પ્રક્રિયા છે એના માટે જવાબદાર કોષ વિભાજન। ચલો કોષ વિભાજન થાય કોષ વિભાજન થાય એટલે એક કોષમાંથી કેટલા કોષ બની જાય બે કોષો બની જાય। ધારો કે ખાલી એક જ ઉદાહરણ લઈએ આ એક કોષ એક કોષ કોષ વિભાજનની પ્રક્રિયા પૂર્ણ થાય તો એક કોષમાંથી કેટલા કોષ બની જશે બે કોષ। તો તમે જો ધીમે ધીમે કોષ વિભાજનની પ્રક્રિયા જેમ જેમ આગળ વધશે એમ એમ એક બાબત ક્લિયર થઈ જાય કે કોષોની સંખ્યામાં શું થશે વધારો થાય કોષોની સંખ્યામાં શું થશે વધારો। ચલો કોષોની સંખ્યામાં વધારો થશે તો ધીમે ધીમે કોષોના કદમાં પણ શું થાય સીધી ખબર પડી જાય કોષોની સંખ્યામાં વધારો થાય તો કોષોના કદમાં પણ શું થાય વધારો થાય અને કોષોના કદમાં વધારો થાય તો આપણે આગળ ભણી ગયા આયોજનની અંદર કોષોની સંખ્યામાં વધારો થાય કોષોના કદમાં વધારો થાય તો પેશીના
આપણે કે કદમાં વધારો થાય એમ ક્રમશ ધીમે ધીમે એ આગળ આયોજન લઈએ તો પેશીમાં વધારો થશે, પેશીમાંથી પછી અંગતંત્ર સોરી અંગતંત્ર અને દૈહિક આયોજનની અંદર સજીવના કદમાં પણ શું થશે વધારો. તો એ ખબર પડી જાય કે સજીવના કદમાં પણ શું થશે વધારો. અને આપણે આગળ વ્યાખ્યા શું લખાય કે વૃદ્ધિ એટલે સજીવના કદમાં થતો વધારો. તો અહીંયા એ બી આપણને ખ્યાલ આવી જાય કેવી રીતે વધારો થશે એ પણ આપણને ખબર પડી જશે. ચલો એક કોષ આવા થઈ બહુકોષીય સજીવો, તો ભાઈ બહુકોષીય સજીવોની અંદર ફલિતાનું નિર્માણ થાય ત્યાંથી એક જ કોષમાંથી કોષ વિભાજનની પ્રક્રિયા થાય, કોષોની સંખ્યામાં શું થાય વધારો થાય, કોષોની સંખ્યામાં વધારો થાય તો કોષોના કદમાં વધારો થાય, અને કોષોના કદમાં વધારો થાય તો ક્રમશઃ આપણે આગળ ભણતા જઈએ પેશીના કદમાં વધારો થાય, અંગના કદમાં વધારો થાય, અંગતંત્રના કદમાં વધારો થાય, સજીવના દેહના કદમાં શું થશે વધારો, અને સજીવના કદમાં જે વધારો થાય એને આપણે કયા નામથી ઓળખીએ વૃદ્ધિ તરીકે ઓળખીએ છીએ. ખ્યાલ આવી જાય. તો આ બાબત થઈ કે વૃદ્ધિ એટલે શું, વૃદ્ધિનો ખાલી એકદમ કોમન મિનિંગ શું થાય વધુ. તો વૃદ્ધિનો મિનિંગ થાય વધુ, અને કેવી રીતે વૃદ્ધિ થાય એ પણ આપણને ખ્યાલ આવી જશે. તો હવે એક બાબત એ કે વૃદ્ધિની અંદર સૌથી અગત્યની પ્રક્રિયા કઈ, પ્રશ્ન પૂછાય કે વૃદ્ધિ માટે સૌથી અગત્યની પ્રક્રિયા કઈ, તો કોષ વિભાજન. વિચાર કરી લો કે અહીંયા કોષ વિભાજન થયું જ ના હોત સજીવનું નિર્માણ પણ થાય નહીં. તો સૌથી અગત્યની બાબત કઈ છે, કોષ વિભાજન. કે જેની અંદર સતત કોષ વિભાજન થતું હોય તો એના સજીવના કદમાં સતત શું થતો હોય વધારો થતો. તો સજીવના કદમાં થતા વધારા આપણે શું કહીએ છીએ વૃદ્ધિ. ચલો સજીવ કેટલા પ્રકારના, તો આપણે પહેલા લેક્ચરની અંદર ભણી ગયા સજીવ બે પ્રકારના, વનસ્પતિ અને પ્રાણી. ચલો વનસ્પતિની અંદર કયો સુધી વૃદ્ધિ થતી હોય તો એની સામે આપણે વિચારીએ કે પ્રાણીઓની અંદર પણ વૃદ્ધિ કયો સુધી થતી હોય. ચલો પ્રાણીઓનું ઉદાહરણ આપણે સમજી લઈએ કે ભાઈ પ્રાણીઓની અંદર વૃદ્ધિ સતત કયો સુધી થાય. તો પ્રાણીઓની અંદર વૃદ્ધિ એક ખૂબ જ અગત્યનો ટોપિક છે કે પ્રાણીઓની અંદર વૃદ્ધિ કયો થાય, તો પ્રાણીઓની અંદર પુખ્ત અવસ્થા સુધી જ વૃદ્ધિ થતી હોય. શરૂઆતમાં આપણું માનવનું ઉદાહરણ લઈ લો, જ્યારે જન્મ થઈ વખતે તમે જોઈ શકો કે આપણા શરીરનું કદ કેટલું હતું, નાનું. ધીમે ધીમે પુખ્ત અવસ્થાએ પહોંચ્યા પછી એ જે કદમાં વધારો થયો ખૂબ ઝડપી થાય, પુખ્ત અવસ્થા પહોંચ્યા પછી વૃદ્ધિ અટકી જાય, આપણી હાઇટ વધતી નથી. તો એના ઉપરથી કોન્સેપ્ટ ઉપરથી આપણને યાદ રાખવાનું કે પ્રાણીઓની અંદર વૃદ્ધિ કયો સુધી થાય. એમસીક્યુ માટે પણ અગત્યનું કે ભાઈ પ્રાણીઓની અંદર વૃદ્ધિ સતત પુખ્ત અવસ્થા સુધી જ ચાલુ હોય, પુખ્ત અવસ્થા પછી વૃદ્ધિ અટકી જાય. જો કે વનસ્પતિની અંદર શું હોય, તો વનસ્પતિની અંદર બાબત ક્લિયર રાખવાની કે જેમ પ્રાણીઓની અંદર પુખ્ત અવસ્થા સુધી, તો વનસ્પતિની અંદર એના સમગ્ર જીવનકાળ દરમિયાન, સમગ્ર જીવનકાળ દરમિયાન વનસ્પતિની અંદર વૃદ્ધિ સતત ચાલુ હોય. તો બે ખૂબ જ અગત્યના ટોપિક એમસીક્યુ માટે પણ યાદ રાખજો. વૃદ્ધિ એટલે શું, પ્રાણીઓની અંદર વૃદ્ધિ કયો સુધી થતી હોય, વનસ્પતિની અંદર વૃદ્ધિ કયો સુધી થતી હોય, તો પણ આપણને ખ્યાલ આવી જશે. તો આ વાત થઈ વૃદ્ધિ વિશે. તો ત્રણ ટોપિક આપણે જે ક્લિયર થયા છીએ, સજીવના લક્ષણો એટલે શું, કદ અને આકાર, સોરી કદ અને આકાર, આયોજન અને વૃદ્ધિના ટોપિક આપણે કમ્પ્લીટ કરી દીધા. હવે જે ટોપિક આવે છે અગત્યનો છે એ છે પ્રજનન. તો આપણે પ્રજનન જોઈ લઈએ.